માણાવદર પોલીસ સ્ટેશનમાં 72મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માણાવદર પોલીસ સ્ટેશનમાં વન વિભાગ સામાજિક વનીકરણ રેન્જમાં માણાવદર PSI સગારકાએ માનવ રક્ષણની સાથે વૃક્ષરક્ષણ અને વૃક્ષારોપણ પ્રતિ લક્ષ્ય કેન્દ્રિત કરી તેમને વિવિધ જાતના વૃક્ષોનું રોપણ માણાવદર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરી જીવસૃષ્ટિના જતન માટે અમૂલ્ય કાર્ય કર્યું છે. આ અંગે માણાવદર વનવિભાગના વનરક્ષક રિધિબેન બેરાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સરકારે વૃક્ષ ઉછેર તરફ જે અભિગમ અપનાવ્યો છે તે સરાહનીય બાબત છે. હવે પર્યાવરણની સમતુલા અનિવાર્ય બાબત બની છે અને આ બાબતે દરેક લોકોએ જાગૃત બનવું જ પડશે. વિકાસની પ્રક્રિયામાં આ વૃક્ષોનું પણ યોગદાન રહ્યું છે. સરકારના વિકાસલક્ષી કાર્યોમાં હવે દરેક માણસે પણ આ વિકાસલક્ષી પ્રક્રિયામાં સામેલ થવું પડશે અને સરકારને સહયોગ આપવો પડશે અને પ્રથમ વૃક્ષારોપણ અને પ્રત્યેક વૃક્ષનો ઉછેર કરવા માનવે કટિબદ્ધ બનવું રહ્યું. કોરોના જેવી મહામારીમાં આજે જ્યારે ઓક્સિજનની વધારે જરૂરિયાતો ઉત્પન્ન થઈ છે ત્યારે આપણે વૃક્ષો યાદ આવે છે. આવા બધા ઉમદા વિચારોને કેન્દ્રમાં રાખી સરકારશ્રીના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત માણાવદર વન વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં અઢળક વૃક્ષોનું રોપણ કરી ઓક્સિજનને જન્મ આપવા પ્રયાસો કર્યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં PSI સગારકા અને પોલીસ સ્ટાફ અને સામાજિક વનીકરણ રેન્જ માણાવદરના સ્ટાફના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મારું નામ બેરા રિદ્ધિ છે. હાલ હું માણાવદર રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવું છું. આજરોજ માણાવદર ખાતે ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત પોલીસ સ્ટેશનમાં તથા શાળાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. તે સબબ ફોરેસ્ટનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ મળી અને ઘટતી ઓક્સિજનની કમીને ઓછી કરવા માટે ઓક્સિજન આપતા એવા જરૂરી એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. ક્યાં ક્યાં વૃક્ષો વાવવામાં આવ્યા છે? વૃક્ષોમાં ફૂલઝાડ, ફળાઉ રોપાઓ તેમજ છાંયો આપતા અને ઔષધીય એવા ઘણા બધા રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? જરૂરિયાત મુજબ જ્યાં કોઈ પણ જગ્યા ખાલી છે તેવી તમામ જગ્યાએ તેમજ અંદાજે 200થી વધારે રોપાનું આજરોજ વાવેતર કરવામાં આવેલ છે અને હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે.